નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 13 એપ્રિલ 2024. આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે તેમજ આવતીકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની સંભાવના રહેલી છે. જોઈએ સંપૂર્ણ અપડેટ. ચેનલ મનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને મિત્રો, જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અવારનવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. તો આ વર્ષે હોળી ધૂળેટી પછી ગુજરાતની અંદર પ્રથમ વખત માવઠું આવી રહ્યું છે. કારણ કે અત્યારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે અને 13 તારીખથી લઈ અને 15-16 તારીખ સુધી ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આજે તેમજ આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા જે વિસ્તારો છે તેમાં માવઠું થવાની શક્યતા રહેલી છે. જોઈએ આજની વરસાદની અપડેટ. અત્યારના સમયની વાત કરીએ તો આ રીતે કચ્છની અંદર પણ વાદળા છવાયેલા છે અને સૌરાષ્ટ્રના જે મોટાભાગના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વાદળા છવાયેલા છે. તો આ રીતે અત્યારે જે અરબી સમુદ્રમાં જે આ સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળશે. કારણ કે કચ્છના જે વિસ્તારો છે, નલિયા, ખાવડા, ગાંધીધામ, તેમાં વધારે વરસાદ પડશે. સુઈગામ, પાલનપુર, ડુંગરપુર, અમદાવાદ, હળવદ, રાજકોટ આ બધા વિસ્તારોમાં પણ વાદળા જોવા મળશે. પોરબંદર છે, જૂનાગઢ છે, ભાવનગર છે, વડોદરા છે, દાહોદ છે, દેવભૂમિ, દ્વારકા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીએ વરસાદ ક્યારે અને કયા વિસ્તારમાં પડશે. આજની વાત કરીએ તો આજે ECMWF મોડેલ મુજબ કચ્છમાં લખપત, ખાવડા, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ અને રાપર આ જે વિસ્તારો છે તેમાં બપોર પછી વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે, વેરાવળ, ઉના, મહુવા, અમરેલી પંથકના વિસ્તારોમાં પણ ઝાપટાની સંભાવના ગણી શકાય. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે બપોરના સમય એટલે કે 2-3 વાગ્યામાં લખપત, ખાવડા, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ, રાપર આ બધા વિસ્તારો, સૌરાષ્ટ્રમાં મોરબી, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ આજુબાજુના વિસ્તારો તેમજ ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, અલંગ, તળાજા, મહુવા, જેસર બગદાણા, વેરાવળ, ઉના આ જે બધા વિસ્તારો છે તેમજ ખાસ કરીને અમોદ, ભરૂચ અને સુરત આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને રાધનપુર છે, ખેડબ્રહ્મા, ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા અથવા હળવું માવઠું થવાની શક્યતાઓ ગણી શકાય. સાંજના સમયની અપડેટ જોઈએ તો સાંજના સમયે ખાસ કરીને જૂનાગઢ, બગસરા, અમરેલી, ચાવરકુંડલા, ધારી, વિસાવદર તેમજ ઉપલેટા, ઉતિયાણા, ગોંડલ, જસદણ, ગઢડા, બાબરા આજુબાજુના જે વિસ્તારો છે, રાજકોટ છે તેમજ બરવાળા આજુબાજુના જે વિસ્તારો છે, સોનગઢ, વલભીપુર, બોટાદ, રાણપુર, ધંધુકા તેમજ લીમડી, થાન, ચોટીલા, વાંકાનેર આ બધા વિસ્તારોમાં ભારે માવઠાની સંભાવના છે. નડિયાદ, અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મહેસાણા આજુબાજુના વિસ્તારો છે, હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે, રાધનપુર છે આ બધા વિસ્તારોમાં પણ વરસાદની જે સંભાવના છે તે રહેલી છે. ખાસ કરીને વાત કરીએ 15 તારીખની અંદર તો 15 તારીખમાં પણ છૂટા છવાયા ઝાપટા પડવાની શક્યતાઓ કેટલાક વિસ્તારોમાં આપણને જોવા મળશે. 15 તારીખમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાડોલી છે, કપરાડા છે, વાની છે આ બધા વિસ્તારો, ભવનાથ, અંબોશી, માસદા, ડાંગ, સતારા, સાપુતારા તેમજ બોખડેલા બધા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદી ઝાપટા જોવા મળશે. હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે. તો ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 47 કિલોમીટર પ્રતિ કલાકે આંચકાના પવનો ક્યાંક ક્યાંક જોવા મળશે. આવતીકાલની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 41 અને કચ્છની અંદર 40ની પવનની ઝડપ જોવા મળશે. 15 તારીખમાં પવનની ઝડપ નોર્મલ રહેશે. 16 તારીખમાં પણ નોર્મલ અને 17 તારીખથી પણ પવનની ઝડપમાં થોડા ઘણા ફેરફારો. 18 તારીખમાં કચ્છમાં 44 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાશે. અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો 47 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના જે પવનો છે તે ફૂંકાશે. સૌથી વધારે પવનની ઝડપ 19 તારીખે 49 કિલોમીટર પ્રતિ કલાક કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રમાં 48 કિલોમીટર પ્રતિ કલાક અને અમદાવાદ આજુબાજુ મધ્ય ગુજરાતમાં 41, ઉત્તર ગુજરાતમાં 47 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે. 20 તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ
39 થી 40 પવનની ઝડપમાં કેટલાક ફેરફારો જોવા મળશે અને મોટાભાગના વિસ્તારોમાં આંચકાના પવનો છે તે વધારે ફૂંકાઈ શકે છે. આગામી 22 તારીખ સુધીની અપડેટ જોઈએ આપણે, તેમાં પણ પવનની ઝડપમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે જોઈએ તાપમાન અંગેની વિગત. અત્યારના તાપમાનની વાત કરીએ તો ખાસ કરીને આજે અત્યારનું તાપમાન કચ્છની અંદર 26 થી 28, પાલનપુર 27, અમદાવાદ 28, દાહોદમાં 27, રાજકોટ જામનગર 27-28 ડિગ્રી, ભાવનગરમાં 28, સુરતમાં 28, વલસાડમાં 26 ડિગ્રી સેલ્સિયસ અત્યારનું તાપમાન છે. આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો કચ્છની અંદર 37 ડિગ્રી, ગાંધીધામમાં 35, નલિયામાં 33, પાલનપુરમાં 38, અમદાવાદ 39, રાજકોટમાં 38, વડોદરા 39 ડિગ્રી, ભાવનગર 35 ડિગ્રી, તેમજ જૂનાગઢમાં 37, વલસાડમાં 30, સુરતમાં 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.